नमस्कार विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर में आप सर्वनु हार्दिक स्वागत छे। मित्रों, धोरण 9 छेले प्रकरण आपणे 12 ध्वनि विषय अभ्यास कर्यो। ध्वनि कई रीते उत्पन्न थाय छे, केटली रीते उत्पन्न करी शकाय तेनो अभ्यास आपणे कर्यो। मित्रों, तो आजे आपणे ई ध्वनि छे ई उत्पन्न थया बाद माध्यममां कई रीते आगळ वधे छे। उदाहरण तरीके હું અહીંથી બોલું છું અને છેલ્લી બેંચે બેઠેલ છોકરા સુધી મારો અવાજ પહોંચે છે। અવાજ મતલબ ધ્વનિ તરંગો ત્યાં પહોંચે છે, તો એ અહીંથી ત્યાં સુધી પહોંચવા માટે કઈ રીતે આગળ વધતા હશે, તો એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। મિત્રો, તો એમાં ધ્વનિનું પ્રસરણ ध्वनि एक ऊर्जा उत्पन्न थाय तो दूर ना अंतर सुधी जाय छे। कई रीते आगळ जती हशे, प्रसरण पामवा माटे एने मार्ग जोईए छे के नथी जोतो, तो आपणे आगळना चेप्टर नी अंदर भणी गया मित्रों કે ધ્વનિ છે એ તરંગ છે, અને તરંગ છે એ યાંત્રિક તરંગ છે। યાંત્રિક તરંગ છે એને માધ્યમની આવશ્યકતા હોય છે, બિન યાંત્રિક તરંગો હોય મિત્રો એને માધ્યમની આવશ્યકતા હોતી નથી। એટલે પહેલા તરંગના બે પ્રકાર ભણ્યા હતા, યાંત્રિક તરંગો અને બિન યાંત્રિક તરંગો। તો ધ્વનિ તરંગો છે એ મિત્રો યાંત્રિક તરંગોના લિસ્ટમાં આવે છે, એટલે કે એને જો આગળ વધવું હોય તો માધ્યમ જોઈએ, નકર એ આગળ વધી શકે નહીં। એ રીતે પ્રકાશના તરંગો છે એ બિન યાંત્રિક તરંગો છે, એને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂરિયાત નથી। મિત્રો, કઈ રીતે સાહેબ? તો કે સૂર્ય છે એ વાતાવરણથી ખૂબ દૂરના અંતરે આવેલો છે, ખૂબ એટલે વધારે દૂરના અંતરે છે, એને આપણે અનંત અંતર કહીએ। તો ત્યાંથી પણ પ્રકાશના કિરણો પૃથ્વીની સપાટી સુધી આવે છે, મતલબ કે ત્યાં તો શૂન્ય અવકાશ છે, તેમ છતાં પણ પ્રકાશના કિરણો પૃથ્વી સુધી આવે, મતલબ એ તરંગોને પ્રસરણ પામવા માટે, મતલબ આગળ વધવા માટે માધ્યમની આવશ્યકતા નથી। જ્યારે ધ્વનિ તરંગો છે અવકાશમાં ઘણી બધી અથડામણો થાય છે, એના અવાજ આપણને નથી સંભળાતા, એનું કારણ કે ધ્વનિ તરંગ ઉત્પન્ન થાય અને ધ્વનિ તરંગ માધ્યમની અંદર જ પ્રસરણ પામી શકે, તો શૂન્ય અવકાશમાં ક્યારે પણ પ્રસરણ છે એ પામતો નથી। મિત્રો, એ જ રીતે મિત્રો ધ્વનિ તરંગ છે એને આપણે કહી શકીએ યાંત્રિક તરંગો છે, એટલે માધ્યમમાં પ્રસરણ પામે ત્યારે એ ચોક્કસ પદ્ધતિથી આગળ વધે છે। તો એ પ્રસરણ પામવા માટે એને બે માર્ગ છે, એક તો કોઈ પણ તરંગ છે એ સંઘનન દ્વારા આગળ વધે, અને બીજા તરંગો છે એ વિઘનન દ્વારા આગળ વધે। ટૂંકમાં સંઘનન અને વિઘનન દ્વારા છે એ તરંગો આગળ જાય છે। કઈ રીતે સાહેબ સંઘનન થાય અને કઈ રીતે વિઘનન થાય? તો આપણે જે બોલીએ છીએ કોઈ પણ જે ઉદ્ગમ સ્થાન છે ધ્વનિનું, તો આપણી આજુબાજુ બધે જ વાતાવરણ રહેલું છે। વાતાવરણ છે એનો મતલબ કે એમાં ધૂળ, હવા, અણુ પરમાણુ, બીજા ઘણા બધા રજકણો છે એ રહેલા હોય છે, મતલબમાં એ બધા જ કણો સ્વરૂપે વર્તે, કણો રહેલા છે। તો હવે શું થશે? રૂમ શાંત છે, કોઈ પણ અવાજ સંભળાતો નથી, હવા પણ મેક્સિમમ છે એ સ્થિર હશે, ગતિ છે એ ધીમી હશે, રૂમની અંદર બંધ દરવાજો બારી બધું કમ્પ્લીટ છે। તો શું થશે કે હવે હું અહીંથી બોલું છું તો જે મારા મુખની આગળ જે તરંગો મતલબમાં રચ્યા છે એ શું કરશે? તો કે આગળ રહેલા હવાના કણને ધક્કો મારશે, મતલબ આ રીતે જો આ હવાના કણો મેં અહીંયા દર્શાવ્યા છે, આપણે ગઈકાલના લેક્ચરની અંદર ધ્વનિ ચીપીઓ જોયો હતો, હું લાવ્યો હતો તમને દેખાડ્યો હતો કે ધ્વનિ ચીપીઓ છે
रबर पेड साथे अथड़ावी आपणे तो कई रीते छे ई ध्वनि उत्पन्न करे तो के भाई कंपन द्वारा जे ध्रुजे छे ध्रुजे मतलब मां एना स्थान नी आगळ पाछळ के ऊपर नीचे सतत अने सतत गति करे छे એટલે એને કંપન કરે છે ઉપાય આપણે તો અહીંયા જોઈએ આ જે સૂક્ષ્મ હવાના કણો છે એને મેં મોટા કરીને દર્શાવ્યા છે અહીંયા સમજવાનું છે આપણે કે સંગનન અને વિઘનન છે કઈ રીતે થાય છે આ મિત્રો આ રચના છે એ આપણા કોઈ પણ ધ્વનિ ઉદ્ગમ છે એની આગળ રહેલા કણોની છે હવે શું થશે કણો બધા નજીક નજીક રહેલા હશે તો હવે જ્યારે એ ઊર્જા આપણે જ્યારે ઉત્પન્ન થાય છે ઉદ્ગમ સ્થાનમાંથી ત્યારે એ જે નજીક રહેલા કણો છે એને ધક્કો મારશે મતલબમાં આપણી ઊર્જા છે આ ધ્વનિ તરંગો બધા આ કણો ઉપર જશે અહીંયા કોઈ ધ્વનિ ઉદ્ગમ છે ધ્વનિનું ઉદ્ગમ છે તો હવે આ જે ઉત્પન્ન થશે બધાય તરંગો એ આગળ જશે તે નજીકના કણ છે એને શું કરશે ધક્કો લગાવશે મતલબ કે ઈ કણો છે ઈ આગળ જશે એટલે ઈ બીજા કણને ધક્કો લગાવશે એનું સિમ્પલ ઉદાહરણ જોવો હોય તો આપણે એક જમવાની વ્યવસ્થા હોય મફતમાં પાસ મળ્યા હોય અને એટલો ટ્રાફિક હોય કે કેટલી બધી લાઈનો હોય જમવાની અથવા આપણને નજીકનું ઉદાહરણ તો કે આપણે ભોજનાલયની અંદર જમવા જઈએ છીએ કોઈ શાળા શરૂ હોય ત્યારે તો ત્યાં 20-25 કે 50 બાળકોની લાઈન હોય સીધી લાઈન હોય બધા પોતાની મૂળ અવસ્થામાં શાંતિથી ઊભા હોય છે પણ એમાં છેલ્લો વ્યક્તિ છે એ ધક્કો મારે તો શું થાય છેલ્લો વ્યક્તિ ધક્કો મારે એટલે એ ધક્કો એક વ્યક્તિને લગાવે છે તો એ ધક્કો એટલે એ વ્યક્તિ આગળવાળા વ્યક્તિ સાથે અથડાશે એનો આગળવાળો વ્યક્તિ એના આગળવાળા વ્યક્તિ સાથે એમ એ ધક્કો આગળ વધતો 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 ક્યાં જશે તો કે છેક પેલો વિદ્યાર્થી છે ત્યાં સુધી મતલબ ઈચ્છું હું તો કે દરેક વ્યક્તિ આગળ નથી વધતો પણ કોણ તો કે એ ધક્કો આગળ વધે છે એ જે બળ લગાવ્યું તો કે હું જે બળ લગાવું છું તો હું આમ આગળ જઈશ આગળ વાળાને બળ લગાવ્યું એ આગળ જશે ઓલાને ધક્કો મારી એ ઉર્જા એને આપી દેશે અને પાછો મૂળ સ્થાને આવી જશે એટલે વ્યક્તિ નથી ગતિ કરતો પણ કોણ ધક્કો જે છે એ આગળ જાય છે અને છેક પેલા વ્યક્તિ સુધી જશે ને એવું પણ બને કે જો એ કંટ્રોલમાં ન હોય તો એ પડી પણ જાય નીચે તો એ વ્યક્તિ છે એમ મિત્રો વાતાવરણની અંદર આવા કણો રહેલા છે એટલે એક કણ છે નજીકનો એ આગળના કણને ધક્કો મારે એની આગળનો કણ પાછળ એના આગળના કણને ધક્કો મારે એમ આ ધ્વનિ તરંગ છે એ આગળ ને આગળ પ્રસરણ પામે છે એવું કહેવાય એટલે પ્રસરણ પામે ત્યારે માધ્યમના કણો છે નથી ગતિ કરતા શું ગતિ કરે છે તો કે જે ધ્વનિ તરંગ છે એ વિક્ષોભ કિરણો એ માધ્યમ તો એ વિક્ષોભ છે એ આગળ જાય છે કારણ કે પહેલા માધ્યમ સ્થિર હતું આપણે એને ડિસ્ટર્બન્સ કર્યું છે કણો સ્થિર હતા આપણે એને ધ્વનિ ઉત્પન્ન કરીને ગતિમાં લેવા દોલનો કરતા કિરાસ એટલે વિક્ષોભ ઉત્પન્ન કિરો કહેવાય અને વિક્ષોભ છે એ આગળ વધે છે ક્યાં સુધી આગળ વધે તો કે જ્યાં સુધી વ્યક્તિના કાન સુધી પહોંચે ત્યાં સુધી કાન સુધી પહોંચે એટલે આપણને એ શું કહેવા માંગે ધ્વનિ છે એ સંભળાઈ જાય અને પછી છે એ ત્યાં સ્ટોપ થઈ જાય બાકીના તરંગો છે આગળ વધતા રહે તો મિત્રો એ જે તરંગો આગળ વધે એ સંઘનન અને વિઘનન આ સંઘનન વાળો વિસ્તાર છે આટલો વિસ્તાર છે એ વિઘનન વાળો પછી આ સંઘનન આવે અને આ શું આવેલું વિઘનન
मतलब શું થાય તો કે જ્યારે ધક્કો લાગે છે ત્યારે એ કણો ભેગા થઈ જાય છે ભેગા થયા એટલે એને સંઘનન કહેવાય જો અહીંયા કણો ભેગા થઈ ગયા પછી શું થાય તો કે ધક્કો મારીને પોતાની મૂળ સ્થિતિ આવે ઓલો છે આગળ જાય ને આ ક્યાં આવે પોતાની મૂળ સ્થિતિ એટલે બંને વચ્ચે અંતર થાય ડિસ્ટન્સ છે આ ડિસ્ટન્સ છે વિઘનન કહેવાય છૂટા પડ્યા પાછું સંઘનન અને ફરી વખત વિઘનન છે એટલે મિત્રો ધ્વનિ તરંગો છે એ આ રીતે માધ્યમમાં જે વિક્ષોભ ઉત્પન્ન થાય વિક્ષોભ સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે છે અને આપણા કાન સુધી તે પહોંચે છે તો સાહેબ ઈ વાત તો સાચી તમે પણ ઈએ કીધું કે આ તરંગો છે ધ્વનિ તરંગો ઈ યાંત્રિક તરંગો છે કેવા તરંગો છે તો કે ધ્વનિ તરંગો યાંત્રિક તરંગો કેમ ખબર પડે સાહેબ એ આપણે એવો કોઈ પ્રયોગ કરી શકીએ કે જેની મદદથી છે એ આપણે જોઈ શકીએ કે ધ્વનિ તરંગો છે એ યાંત્રિક તરંગો છે તો હા એના માટે એક જાર લેવાની જાર મતલબમાં એક શંકુ આકારનું કાચ કાચ પારદર્શક એટલે આપણે જોઈ શકીએ એવું જાર એને ટેબલ પર મૂકવાની એટલે ઈ પેટી છે આખી એવી રચના કરવાની કે બહારથી હવા અંદર પણ ન જઈ શકે અને અંદરથી હવા બહાર પણ આવી શકે નહીં એવી રચના કરવાની નીચે છે ઈ એક નળી પસાર કરીને વેક્યુમ પંપ ગોઠવવાનો આપણે વેક્યુમ ટ્યુબ કહીએ ને વેક્યુમ મતલબ શૂન્ય અવકાશ વેક્યુમ પંપ ગોઠવવાનો મિત્રો શું કરવાનું એ જાર ગોઠવી આખો પ્રયોગ સેટ થઈ ગયો આપણે પ્રયોગશાળામાં જશું ત્યારે પ્રયોગ કરશું એ જાર ગોઠવા પછી અંદર હવા હોય એટલે ધ્વનિ તરંગો ગતિ કરવાના છે એટલે શું કરવાનું એક એ જાર ગોઠવા કે આખી નીચે વેક્યુમ પંપ ગોઠવો શું કામ એ કહું અને બીજું છે મિત્રો એ અંદર એક અલાર્મ મૂકવાનું છે ટક ટક્યું અલાર્મ ટક 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 વાગતું હોય ટૂંકમાં શરૂ અલાર્મ તમે અંદર મૂકશો એટલે તમને ધીમે ધીમે અવાજ સંભળાશે જો એની રચના આપણે પ્રયત્ન કરીએ તો થોડું દોરવાનો હોય સરળતાથી જે સમજાય એ રીતે આ એક ટેબલની અંદર આપણે એ રચના કરવાની છે આખી આખી ઉપરથી અવાજ શોષણ અહીંયા પૂછ મૂકી દેવાનું એટલે આપણે કંઈ પસાર કરવું હોય તો થઈ શકે બોલો આલાર્મ છેડો છે વાયર છે એ પસાર કરી હવા ન જોઈ શકે ફિનિશિંગ કરી અને એક સરસ મજાનું આલાર્મ મૂકવાનું છે હવે વેક્યુમ પંપ મૂકવાનો છે નીચેથી એવી રચના કરવાની છે હવે મિત્રો અહીંયા અલાર્મ છે એ શરૂ સ્થિતિમાં મૂકવાનું છે શરૂ કરશો અલાર્મ એટલે શું થશે તો કે અંદર હવા છે બધે જ હવા પથરાયેલી છે અને અંદર જ્યારે પેટી મૂકી ત્યારે હવા તો અંદર રહેવાની છે ખાલી બોટલ હોય ખાલી ગ્લાસ હોય ખાલી એટલે અંદર દ્રવ્ય નથી ભરેલું કાંઈ પણ હવા તો ભરેલી છે જ એટલે આ યાંત્રિક માધ્યમ મળી ગયું ધ્વનિ તરંગો યાંત્રિક તરંગો છે એટલે તમને અલાર્મનો અવાજ અત્યારે સંભળાશે પણ પછી તમે ધીમે ધીમે વેક્યુમ પંપ છે ને પ્રેસ કરો એટલે અંદરથી હવા ને શું કરશે બહાર ખેંચશે બહાર ખેંચશે એટલે અંદર હવા જે હતી એનો જથ્થો ઘટશે ઘટશે એટલે એના માધ્યમ છે એના કણોની સંખ્યા ઓછી થશે એટલે આ સંઘનન વિઘનન છે એની માત્રા ઘટશે મતલબ અલાર્મનો અવાજ છે એ થોડોક ધીમો સંભળાશે ફરી વખત છે એને પ્રેસ કરો થોડીક સમય માટે તો અલાર્મનો અવાજ હજી પણ તમને ધીમો સંભળાશે અને પછી આને એ રીતે પંપ કરો કે અંદર છે એ ટોટલી હવા છે એ બધી બહાર નીકળી જાય મતલબમાં આ જારની અંદર હવે એક પણ હવાનો કણ નથી કે કોઈ વાયુ નથી ટૂંકમાં શૂન્ય અવકાશ ઉત્પન્ન થઈ ગયો શૂન્ય અવકાશ ઉત્પન્ન થયો એટલે અલાર્મ તો અંદર વાગે જ છે શરૂ જ છે પણ હવે એનો અવાજ આપણને સંભળાવવાનો નથી કારણ કે તો કે આ જે ધ્વનિ તરંગો અહીંયા સ્પીકર છે અલાર્મનું એ સતત ને સતત ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે
પણ હવે એ તરંગને આગળ વધવા માટે માધ્યમની જરૂર પડશે, એટલે અંદર આપણો હોવા જોઈએ માધ્યમ, ની તો છે ને, અને શૂન્યાવકાશ થઈ ગયો અને શૂન્યાવકાશમાં આ તરંગો ધ્વનિ તરંગો ગતિ કરવાના નથી, ગતિ ન કરે એટલે આપણા સુધી ન પહોંચી શકે, અહીંયા સુધી શૂન્યાવકાશ છે એટલે અલારામ શરૂ જ છે પણ અવાજ સંભળાતો નથી. મતલબ હવે આપણે પાકી અને શ્યોરતાથી કહી શકીએ કે ધ્વનિ તરંગને જો પ્રસરણ પામવું હોય ને તો માધ્યમની આવશ્યકતા છે, માધ્યમ વગર તે આગળ પ્રસરણ પામી શકતા નથી. તો આજના લેક્ચરમાં છે એ આપણે અહીંયા સુધી રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર છે યા તરંગ છે એનું પ્રસરણ બે રીતે થાય છે, એક તો સંગત રીતે વધે સંગનન અને વિઘનન દ્વારા આગળ, પણ એ વધવાના પણ એની માટે બે રસ્તા છે, એક તો સંગત રીતે આગળ વધે અને એક તો લંગત રીતે આગળ વધે. શૃંગ અને ગર્ભ એવા શબ્દ તમે સાંભળ્યા હશે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો અહીંયા સુધી રાખીએ, થેન્ક યુ.